નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાગડ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય આનંદકુમાર ખલાસીને વિવિધ સંશોધન બદલ ભારત સરકાર તરફથી સર્વરાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એનાયત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ વિજેતા એવા શિક્ષક આનંદકુમાર ખલાસીનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરી તેમની શોભાયાત્રા કાઢી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગદની પ્રાથમિક શાળાના આચાર્ય આનંદકુમાર ખલાસીએ વિવિધ સંશોધનના માધ્યમથી બાળકોના ઘડતરમાં આપેલા યોગદાન બદલ તેમને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળવા બદલ ભાગદના ગ્રામજનો દ્વારા તેમની ભવ્ય શોભાયાત્રા કાઢી શાલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આપણે એસએમસી ના અધ્યક્ષ થકી પુષ્પગુસ્તી સ્વાગત કરવા જઈ રહ્યા છે ત્યારે જયેશભાઈ ની વિનંતી કે ઇલેક્ટ્રિક મીડિયાના ભાઈઓનું પણ પુષ્પગુસ્તી સ્વાગત કરે. ઓગણીસના શુભ દિને રાષ્ટ્રપતિ શ્રી માનનીય રામનાથ કોવિંદ સરના વરદ હસ્તે મને એક રાષ્ટ્રના બેસ્ટ ટીચર્સનો એવોર્ડ મળ્યો. આ એવોર્ડના પાછળ એક છુપાયેલો મુખ્ય શ્રેય એ છે કે મેં બાર વગરનું ભણતર સાબિત કર્યું છે, પુરવાર કર્યું છે, જેની અંદર હાલના બાળકો 12 થી 14 KGનું દફતર લઈને શાળાએ પૂરા ભારત દેશના બાળકો જાય છે, જે બાળકો માટે સૌથી મોટી સમસ્યા છે, જેની સામે બાળકો 700 ગ્રામનું દફતર લઈને જાય એ પ્રકારની 600 થી 700 KGની એક ટેક્સ્ટબુક બનાવી છે અને એક ટેક્સક એક જ ટેક્સ્ટબુક લઈને બાળકો ભણવા જાય છે. આ પ્રસિદ્ધિ અને આ ક્રિએટિવિટી આખા ગુજરાતમાં ખૂબ જ ફેમસ થઈ છે, જેના સંદર્ભમાં ભારત સરકારે અને ગુજરાત સરકારે મારી નોંધ લીધી અને બાળકો માટે કરેલા એક નૂતન પ્રયોગ અને સાર્થક પ્રયોગના કારણે મને 5 સપ્ટેમ્બરના રોજ આ પુરસ્કાર મળ્યો. એટલું જ નહીં પણ બીજી પણ ઘણી બધી એક્ટિવિટી શાળાઓની અંદર ચાલે છે, નૂતન એક્ટિવિટીઓ, જે ધ્યાને લઈને ભારત સરકારે મને એવોર્ડ આપ્યો છે. આ એવોર્ડ હું મારા પૂરા શિક્ષણ સમાજને, ગામવાસીઓને, ગામના અગ્રણીઓને, મારા સૌ દાતાશ્રીઓ, સૌ NRI મિત્રો તેમજ મારા આજુબાજુના ગામના તમામ મારા શિક્ષણ પ્રેમી ભાઈઓ બહેનો સરપંચશ્રીઓ મારા અધિકારીઓ પદાધિકારીઓ અને તમામને હું આ મારા ગુજરાત સરકારને, મારી શાળાને, મારા બાળકોને આ એવોર્ડની ભેટ આપું છું. પાર્વતીબેન રણજીતભાઈ પટેલ, ગ્રામ પંચાયત ભાગડ સરપંચશ્રી છું. આજે અમે આખું ગામ ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમારા પ્રાથમિક શિક્ષણ ભાગડ આનંદભાઈ બાબુભાઈ ખલાસીએ રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો સન્માનિત કરીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. તે બદલ અમે અમારું ગામ પ્રત્યે અમે ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. તેમજ અમારા ગામ માટે અમે એક સરપંચ તરીકે પણ ખૂબ જ સારો એવો શિક્ષણમાં અમે સાથ અને સહકાર આનંદભાઈને તેમજ આપણે સ્કૂલ પ્રત્યે ખૂબ જ લાગણીથી સાથ અને સહકાર આપીએ છીએ અને અમારા પ્રયત્નો ખૂબ જ આ શાળાને ઉપર શ્રેષ્ઠ શાળા બનાવવાનો અને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને શાળાની અંદર સારું એવું શિક્ષણ કાર્ય મળે એવી પ્રવૃત્તિ અમારા સભ્યો તરફથી તેમજ અમે ખૂબ જ સારી એવી દેખરેખ રાખીને તેમજ અમારો આ શિક્ષણ સ્ટાફ પણ સારો એવો છે કે ખૂબ જ સક્રિય થઈને બાળકોને અભ્યાસ માટે પ્રયત્નશીલ બનાવીને તે લોકોને ખૂબ જ આગળ વધારે એવી પ્રવૃત્તિઓ કરે છે. તેમજ અમારા આ શાળાની આવી શૈક્ષણિક કાર્યથી આજુબાજુના ગામોમાંથી પણ બાળકો આવે છે અને સારી સંખ્યામાં એવી અમારી શિક્ષણની બાળકોની વિદ્યાર્થીઓની પણ સંખ્યા છે અને ખૂબ જ અમે
આજ અમારું ગામ છે, આજે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે અમારા જે શાળાને છે આનંદભાઈ આચાર્ય શ્રી તાલુકા જિલ્લાના અને રાજ્યના નથી પણ અમારા નેશનલ કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયા છે એ બદલ અમે ગામ વતી હું સરપંચ તરીકે ખૂબ જ આભાર વ્યક્ત કરી તેમને શુભેચ્છાઓ પાઠવું છું.